પારિતોષિકા પાય હરનિશ જાની, એ તો વિજ્ઞાનના માણસ છે, ટેકનિકલ વિષયના જાણકાર છે અને અમેરિકામાં જઈને વસેલા છે. પણ એમના હાસ્યમાં અહીંનો માણસ ત્યાં જઈને વસે અને ત્યાંની નવી પરિસ્થિતિમાં એડજસ્ટ થવા માટે એ જે જાતના એને પડકારો આવે ને જે રીતે ઝીલે એ વાત બહુ હળવાશથી એ કરે છે. એમને 2 વાર બાયપાસ સર્જરી કરાવવી પડી. તો એ વાત લખવા માટે એમણે શીર્ષક બાંધ્યું કે દિલ હૈ કે માનતા નહીં. તો તમને જુઓ કે એમનામાં એ સહજ વૃત્તિ છે અને સહજ શક્તિ છે, એટલે એ પણ એને ઇનામને પાત્ર ઠર્યા. આટલા વર્ષો દરમિયાન પરિષદમાં જે કામગીરી કરી એમાં આ પારિતોષિકની આખી વ્યવસ્થા એને વધારે સરખી ગોઠવવામાં અને ત્યાર પછી વહીવટની બાબતમાં અને છેલ્લે ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી. પુસ્તકોના સંપાદનનું કામ મારી પાસે આવતું રહ્યું છે. આપણા સમકાલીન કવિઓની એટલે કે સ્વાતંત્ર્યોત્તર ગીત સંચય એ ચંદ્રકાંત શેઠ સાથે કર્યું, વાર્તાઓ વિશેના સંપાદનો કર્યા રઘુવીર ચૌધરી સાથે, સ્વતંત્ર રીતે 1994નું કવિતા ચયન કર્યું, કલાપીની કવિતાનું એક સંપાદન કર્યું અને છેલ્લે હમણાં જે વાત થઈ એ બાલમુકુંદ દવેનાની સમગ્ર કવિતા. માત્ર કવિતા નહીં, એનું બધું જ કામ, એટલે કે એમણે બાલકાવ્યોનું જે કામ કર્યું, એમણે બીજા વિવેચન લેખો કર્યા અને સિવાયના શૈક્ષણિક એ બધાના 4 પુસ્તકોનું સંપાદન મારા હાથ ઉપર છે. મને ગમતા પુસ્તકની વાત કરું તો મને તો ઘણા બધા પુસ્તકો ગમ્યા છે, પણ છેલ્લે છેલ્લે વિનોદ ભટ્ટના પુસ્તક એવા રે અમે એવા, એના વિશે મારે બોલવાનું થયેલું. તો એમાં એક નિરીક્ષણ વિનોદ ભટ્ટે જ કર્યું છે કે આપણે ત્યાં 2 પ્રકારે આત્મકથા લખાય છે. એક તો ગાંધીજીની ધારાની, એટલે કે જેટલું કહેવું એટલું સાચું કહેવું, પણ સાચું એ બધું નહીં કહેવાનું, ઘણું કહેવા જેવું ન પણ હોય. એટલે ગાંધીએ આ ધોરણ અપનાવ્યું, પણ એનાથી ઉફરા ચાલીને બીજા 2 ધોરણ છે. એક નર્મદનું જે છે એ બધું કહી દેવું, મારી હકીકતમાં એમણે કહ્યું, અને બીજું મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું, એમાં એમણે પોતાનું સારું ખોટું નબળું બધું લખીને મૂક્યું છે. એમના મૃત્યુ પછી ઘણા વર્ષે પ્રગટ કરી શકાયું. તો આ 2 આત્મકથા લખવાના આ 2 ધોરણ, પણ વિનોદ ભટ્ટ તો હોશિયાર છે એટલે એણે ગાંધીજીનો માર્ગ પસંદ કર્યો. કહેવું એ બધું સાચું કહેવું, પણ બધું સાચું ન કહેવું. તો એ ધોરણે એમણે જે આત્મકથા લખી છે એમાં આપણને જૂના અમદાવાદની જે જીવન રીતિ આખી મળે છે, પોળની જે જિંદગી, એનો જે એક આખો આલેખ મળે છે, ખરેખર અત્યંત રસપ્રદ છે. અને એમને 2 પત્ની હતા, આ એમની વિશેષતા હતી, આપણા સાહિત્યકારોમાં એ રીતે વિશેષ છે. તો એ બંને પત્ની સાથે એમણે જે સલુકાઈથી જે સારી રીતે જે એમણે સંસાર નિભાવ્યો એની વાત એમાં આવે છે. તો એમાં જે પ્રથમ પત્ની એમના કૈલાસબેન, એની જે આખી ઉદારતાની વાત આવે છે ને એમાં એ આપણને ક્યાં ક્યાંક તો એવા સ્થાનો આવે છે કે જે આપણને રડાવી મૂકે. ગરીબીમાંથી બહાર આવવામાં જે મથામણો કરી એ પણ એમાં એમણે લખી છે. તો આવી બધી વાતો એમાં છે. પ્રફુલ્લભાઈ છે, એમનું મુખ્ય કામ એ ચરિત્ર સાહિત્યમાં એમણે બહુ ઉત્તમ કામ કર્યું છે. અને હું નામનું એક એમનો જે સંગ્રહ છે એમાં પોતાના સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને પ્રસંગો એ બધું એમાં એમણે કહ્યું છે. તો જે મેં 72 લખી એમાં એમના વિશે લખેલું કે પ્રફુલ્લ વદને ફરે હૃદયમાં રમે રૂપાળી સખી, અને ભરી પીવામાં પાવરધા અમને તો પાકી વકી. તો 2 પંક્તિમાં એક માણસ વિશે કહેવાનું હતું. તો આવી રીતે જે કહેવાનું પ્રાપ્ત થયું તો એમાં જે લોકો સાથે મારે કામ કરવાનું વિશેષ રૂપે રહ્યું એ બધા વિશે સ્વાભાવિક રીતે જ વધારે વાત થઈ. તો માધવ રામાનુજ એ મારા જૂના મિત્રને કવિ, તો વનરાવન મેલીને માધવ સેવા પંથે પડ્યા, અને મૌન મધુરું હસતા હસતા જશ કહેવાતું રળ્યા. રઘુવીરભાઈ વિશે લખ્યું કે રઘુવીર આજન્મ રાજવી, ભલી રાજવટ કરે
હવે શબ્દથી અદકી ચિંતા સમાજની ઉર્ધરે, તો આવી રીતે એક પછી એક ઘણા વિશે કહ્યું અને કહેવાની એક મજા આવી. આની સૌથી વધારે મોટી મજા એ છે કોઈએ માઠું નથી લગાડ્યું. વાહ, મેં મજાકો કરી છે પણ છતાં કોઈએ માઠું નથી લગાડ્યું. એનું કારણ છે કે મારો જે આખો અભિગમ હતો એ માણસને પામવાનો અને પમાડવાનો હતો. એટલે માણસની અંદર રહેલો સર્જક અને માણસ પોતે એ બંને મારા લક્ષ્યમાં રહ્યા અને ઓછામાં ઓછી પંક્તિમાં કહેવાનું હતું. એટલે મેં છેલ્લી કપલેટ લખી એ મારા વિશે લખી અને એમાં લખ્યું કે લક્ષણ કશા વિલક્ષણ લક્ષણ નોંધ્યા અંશી થઈને ગ્રહ્યા. આમાં અંશરૂપ હું પણ હતો. કશા વિલક્ષણ લક્ષણ નોંધ્યા અંશી થઈને ગ્રહ્યા, ને મજાક જેની કીધી કૃષ્ણ હરિએ કેવળ જયા. આખી ચાહતની વાત હતી, પ્રેમની વાત હતી અને એ રીતે બધાએ લીધી છે એનો મને આનંદ છે. એ પુસ્તિકા તો હવે પ્રગટ થશે. પણ મને છેલ્લે જે મજા આવી એ આ બૃહદ પરિક્રમાનું સંપાદન કરવામાં, એક એવા કવિ જે પ્રમાણમાં થોડાક ભૂલાઈ ગયેલા આપણને લાગે. એમણે કાવ્ય સર્જન તો કરતા રહ્યા પણ કાવ્ય સંગ્રહ માત્ર બે જ આપ્યા, એક પરિક્રમા અને બીજો કુંતલ. એ કુંતલ તો એમણે આપ્યો પણ ન હોત, પણ સુરેશ દલાલે એમની પાછળ પડીને કાવ્યો મેળવ્યા અને એ રીતે. પણ 37 વર્ષના લાંબા સમયગાળામાં માત્ર 36 કાવ્યો લખાયા જે કુંતલમાં છે, અને પહેલો સંગ્રહ પરિક્રમા એમાં 103 કાવ્યો છે. એકદમ ધમાકેદાર શરૂઆત કરનારા કવિ આટલા બધા વર્ષો સુધી સાવ આ નિષ્ક્રિય જેવા કેમ રહ્યા, એ પ્રશ્ન આપણને થવાનો અને થવો જોઈએ. મને એવું લાગે છે કે આપણે ત્યાં અમુક પદ ઉપર, અમુક પ્રતિષ્ઠા ઉપર, અમુક પહોંચવાળા જો સર્જકો ન હોય તો એને કંઈક એની ઉપેક્ષા થાય છે. અને આવી ઉપેક્ષા કંઈક બાલમુકુંદ દવેના બાબતમાં થઈ હોય એવું લાગે. બાકી એમનો પહેલો જે સંગ્રહ થયો એની હસ્તપ્રત તો સામેથી ઉમાશંકરે મંગાવેલી, પ્રેસને મોકલાવી, પ્રકાશકને પ્રગટ થઈ, એને બૃહદ મહારાષ્ટ્ર સરકારનું પારિતોષિક મળ્યું અને એ પહેલાં 7 વર્ષ અગાઉ તો એમને કુમારચંદ્રક મળી ચૂકેલો. આવા કવિ, આવી શરૂઆત કરનાર પણ પછી નિષ્ક્રિય થઈ ગયા. તો સાહિત્ય જગતની આ એક હકીકત છે, એ પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એટલે જ્યાં કોઈ ઠેકાણે કોઈ પ્રતિભા આપણને આગળ આવતી દેખાય તો એને હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ અને આવા કવિઓ બાજુ પર ન રહી જાય એ પણ જોવું જોઈએ. અને આ દ્રષ્ટિબિંદુ હું સતત ધ્યાનમાં રાખું છું જ્યારે અખંડ આનંદના કવિતાના વિભાગનું સંપાદન કરું છું ત્યારે. તો એમાં નવી નવી કલમો એને મઠારી સુધારીને સમાર્જિત કરીને પણ હું સ્થાન આપું છું. અને જે આપણી જે કવિતા સમૃદ્ધિનું એક પાનું છે એમાં આપણી સમગ્ર કવિતામાંથી ચૂંટેલી, પસંદ કરેલી ઉત્તમ કાવ્યકૃતિઓ મૂકું અને સાથોસાથ એના વિશે થોડી થોડી ટૂંકી નોંધ કરું કે જેથી નવા કવિઓને કવિતા કેવી કેવી રીતે થઈ શકે અને એમાં કેટલા કેટલા આયામો હોઈ શકે એનો ખ્યાલ આવે અને ઉત્તમ કવિતા કોને કહેવાય એનું પણ એક શિક્ષણ મળે. તો આ રીતે કામ કરવાનો એક આનંદ છે. સરકારી સેવામાંથી નિવૃત્ત થયા પછી મેં પ્રતિજ્ઞા કરેલી કે હવે એક પણ સરકારી કામ ન કરવું. કરવું તો આ જાહેર હિતનું જે છે એ કરવું કે જેમાં ઉપાર્જનની દ્રષ્ટિ નહીં રાખવાની અને થોડુંક ગાંઠનું ગોપીચંદન થાય તો વાંધો નહીં. પરિષદની એક ઉત્તમ પ્રણાલિકા છે, ઇનામોની બાબતમાં એ હું તમને છેલ્લે કહું કે પરિષદના જે હોદ્દેદારો છે એ લોકો આ ઇનામી યોજનામાં પોતાના પુસ્તકો ક્યારેય રજૂ નથી કરતા. નિર્ણાયકો તો પોતે નથી હોતા, તે છતાં પોતાના પુસ્તકો નથી મૂકતા. એનું કારણ એ કે નિર્ણાયકો નિમવાની જવાબદારી હોદ્દેદારોની છે. એટલે હોદ્દેદારોએ પોતાની એક વધારાની આ એક શરત મૂકી છે કે હોદ્દેદારો પોતાના પુસ્તકો ઇનામો માટે ન મૂકે. એટલે આટલી પારદર્શિતાથી આ પારિતોષિકની કામગીરી પરિષદમાં થાય છે અને દર વર્ષે નિર્ણાયકો બદલાતા રહે. એટલે કોઈ અમુક ચોક્કસ રૂચિના માણસો જ આવે એવું નથી. એટલે આ એક જાહેર સંસ્થામાં આ રીતે કામ કરવાનું બન્યું એનો એક મને આનંદ છે. પ્રફુલ્લભાઈ જેવા, રાજેન્દ્રભાઈ જેવા, રઘુવીરભાઈ, ચંદ્રકાંત શેઠ
ધીરુભાઈ પરીખ આવા અનેક મિત્રો પરિષદને કારણે મને મળ્યા છે અને એને લીધે જે થોડી ઘણી કામગીરી સાહિત્યની થઈ છે એનો યશ હું આ બધાને આપું છું અને આ રીતે એક સાહિત્ય જગતની એક વાત એ મૂકવાનો જે અવસર મળ્યો એનો મને આનંદ છે. મિત્રો, હરિકૃષ્ણભાઈએ જે વાત કરી એમાંથી એમનું આખું તપ અને એમની શબ્દ પ્રત્યેની નિષ્ઠા, પુસ્તક પ્રત્યેનો પ્રેમ, ખાસ તો કવિતા પ્રત્યેનો એમનો લગાવ એ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જે પરિષદના આ પારિતોષિકોની આજે હવે વાત અમે વિગતે કરવાના છીએ એ આપ સ્ક્રીન પર જોઈ શકશો. જે જે ગ્રંથોને પુરસ્કાર મળ્યા છે એ ગ્રંથનું ટાઇટલ, એમના સર્જકનો ફોટોગ્રાફ અને થોડો એમનો બાયોડેટા, પ્રમાણમાં થોડા ઝીણા અક્ષર છે પણ આપ એટલીસ્ટ એ પામવાની કોશિશ કરશો તો આનંદ થશે. પ્રફુલભાઈ એ દરેક પુસ્તક વિશે થોડી થોડી વાત કરતા જશે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દર બે વર્ષે જે ઇનામો અપાય છે એમાં ક્રમ પ્રમાણે હું કહું છું, જે સ્ક્રીન પર ધીમે ધીમે આવે છે. હરિઓમ આશ્રમ પ્રેરિત ભગિની નિવેદિતા લેખિકા પારિતોષિક, આ પારિતોષિક માત્ર લેખિકા બહેનોને જ મળે છે. આ વખતનું એ પારિતોષિક ડૉક્ટર સુધા દિલીપ સાને હે દીપ તવ ચરણે એ પુસ્તક માટે મળ્યું છે. એનું 2009નું પારિતોષિક રેણુકા પટેલને એમના વાર્તા સંગ્રહ ધોધમાર માટે મળ્યું છે. ધોધમારમાં સરસ વાર્તાઓ છે અને રેણુકાબેન અત્યારે પણ વાર્તાઓ લખી રહેલા છે. હરિઓમ આશ્રમ દ્વારા અરવિંદનો જે સુવર્ણચંદ્રક હતો એનું જે ફંડ હતું એમાંથી જે પારિતોષિક અપાય છે એમાં કિરીટ ઠક્કરને સુંદરમ પૂર્ણયુગના પ્રકાશમાં એ પારિતોષિક 2009નું મળે છે. પણ બહુ જ અગત્યનું જે પારિતોષિક છે તે ઉમાશની રશ્મિ, એ પ્રવીણ પંડ્યાને એમના કાવ્ય સંગ્રહ બરડાના ડુંગર માટે મળે છે. હું બરડાના ડુંગરની અંદર દીર્ઘ કાવ્યો છે અને અછંદાસ કાવ્યો છે, એની 2-3 પંક્તિ એક ખંડ હું વાંચું છું. એ કવિ કેવા છે એવો એનો આપણને પરિચય મળશે. બરડાના ડુંગર વિશે કવિ કહે છે, જો મારી સાથે અમદાવાદ આવ્યા હોત બરડાના ડુંગર તો અનેક ગાયો લીસા અર્ધચંદ્રાકાર સિંગડા આકાશ તરફ ઉછારી ઉછારીને કરુણાથી એવું ભાંભરત કે ડુંગરાઓએ પોતાના મૂળ સ્થાને પાછા જવું પડત. આ પ્રવીણ પંડ્યાના બરડાના ડુંગરની અંદરની નો એક મેં ભાગ વાંચ્યો. આ બધા જ કાવ્યોની અંદર પ્રવીણ પંડ્યાની જે ખાસ નિસ્બત સામાજિક અને આર્થિક નિસ્બત છે, અત્યારે મનુષ્ય કેવો સબળી રહ્યો છે એની વાત પ્રવીણભી સતત કર્યા કરે છે. જેમ હરિકૃષ્ણભાઈની અંદર એક કટાક્ષ છે, પ્રવીણભાઈની અંદર એક જુદા પ્રકારનો આ સામાજિક માધ્યમમાંથી ઊભો થતો કટાક્ષ છે. ત્યાર પછી એક મહત્ત્વનું પારિતોષિક છે કાકા સાહેબ કાલેલકરનું, જે જીવનચરિત્ર નિબંધ પ્રવાસ માટે અપાય છે. એક આપણા વયોવૃદ્ધ મનુ પંડિત નામના નિબંધકારને એમના પુસ્તક ગાંધી યુગના શીલકર્મી કર્મવીરો એ માટે મળ્યું છે. એમાં ગાંધી પછી જે ગાંધી માર્ગે ચાલ્યા એવા કર્મવીરોની વાત છે. એ પછીનું એકાંકીનું પારિતોષિક છે એ આપણા બહુ જ જાણીતા બટુભાઈ ઉમરવાડિયા જેની એકાંકીનો પાયો નાખ કરેલો, એ પારિતોષિક આપણા એવા સરસ મજાના સર્જક મધુરાઈને કાંતા કહે છે એ નાટકમાં મળે છે. હવે પછી સ્ક્રીન ઉપર તમને જે બે પારિતોષિકો દેખાય છે એમાં એક જ માણસને બે પારિતોષિક મળે છે, એ છે મનસુખ સલ્લા. એમને પ્ર ત્રિવેદીનું શિક્ષણનું પારિતોષિક અને પરમાનંદ કુંવરજી કાપડિયાનું સમાજ શિક્ષણ ચિંતનનું પારિતોષિક, એક જ પુસ્તકને આ બે પારિતોષિક મળે છે. પુસ્તકનું નામ છે અનુભવની એરણ પર. મનસુખભાઈ વર્ષો સુધી શિક્ષણ સાથે જોડાયા રહ્યા છે અને શિક્ષણની સાથે જોડાયા તો શિક્ષક તરીકે આચાર્ય તરીકે એમને જે કંઈ અનુભવો થયા એ શિક્ષણની એરણ પરમાં એમને લખ્યા છે. સહેજ પણ એમાં કંઈ છુપાવવાની વાત નથી, આમ આત્મકથા નથી પણ આત્મકથાની નજીક બેસી શકે એવા એમના અનુભવો એમાં એમને વર્ણવ્યા છે. બે જે હાસ્યના નિબંધો છે એની વાત હરિકૃષ્ણ ભાઈએ આપણને કરી.
પરિષદમાં સાહિત્યની સાથે અગાઉના ભાગની અંદર વિજ્ઞાનનું પારિતોષિક પણ પહેલાં અપાતું હતું, એ પરંપરા અત્યારે ચાલુ છે. વિજ્ઞાનની રસપ્રદ વાતો એવું બીએન માકડ પારિતોષિક ભરત લાલભાઈ શાહને મળેલું છે. અને પરિષદનું જે મુખ્ય કામ છે એ ભાષા સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્ય સાહિત્યશાસ્ત્ર એનું એક રામપ્રસાદ બક્ષી નામનું પારિતોષિક છે. એ આપણા મધ્યકાલીનના અભ્યાસી ચીમનભાઈ ત્રિવેદીને મળ્યું છે. એમના પુસ્તકનું નામ છે ભાવચર્યા. ચીમનભાઈ ત્રિવેદી મધ્યકાલીન સાહિત્યના ખૂબ મોટા અભ્યાસી છે. હમણાં એમણે રણજીતરામ સુવર્ણ ચંદ્રક પણ મળ્યો છે. તો કોઈ સર્જક નવો નવો લખે તો એને પણ પારિતોષિક મળે, એને પ્રોત્સાહન મળે, એ માટે પ્રથમ સર્જનાત્મક પુસ્તકને પારિતોષિક અપાય છે, તખ્તશ્રી પરમાર પારિતોષિક. અને આ વખતે સૌમ્ય જોશીને એમના પુસ્તક ગ્રીન રૂમમાં માટે મળ્યું છે. એવી રીતે બાળ સાહિત્યનું પારિતોષિક હેમંત કારિયાને મળે છે. અને રાજેશ પંડ્યાને ઉષ્ણ પારિતોષિક પ્રાપ્ત થાય છે. દીર્ઘ કાવ્યો લખેલા હોય, સોનેટ કે ખંડ કાવ્ય લખ્યા હોય, સામાયિકમાં ઈવન સારું કાવ્ય છપાયું હોય તો એને પણ પારિતોષિક અપાય છે. રાજેશ પંડ્યા એમએસ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. આપણા ગાંધીનગરના સરકારી કામકાજની અંદર જોડાયેલા એક સરસ મજાના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ, અને એમને દિલીપ ચ મહેતા એક ગઝલ પારિતોષિક મળે છે. મૌનની મહેફિલ એમના કાવ્યસંગ્રહનું નામ છે. અને હર્ષભાઈ એ ગુજરાતી સિવાય ઉર્દુમાં પણ ગઝલો લખેલી છે. એ ભવિષ્યની ગઝલો અથવા ભવિષ્યના એક સારા કવિ તરીકે એ આપણને ઉપસી આવવાના છે, એ આ સંગ્રહથી પ્રતીત થાય છે. દીર્ઘ નાટક માટેનું પારિતોષિક મહેન્દ્ર ભગતનું પારિતોષિક છે, જે ધ્વનિલ પારીખને અંતિમ યુદ્ધ માટે મળ્યું છે. થોડા દિવસમાં પછી પરિષદની અંદર એ નાટક ભજવાવાનું પણ છે. બીજા એક સરકારી ઓફિસર છે કિરીટ દુધાત, એમને રમણ પાઠક ષષ્ઠીપૂર્તિ નવલિકારી પારિતોષિક મળ્યું છે. આમ થાકી જવું એ એમના નવલિકા સંગ્રહનું નામ છે. એમાં એમને સરસ મજાની વાર્તાઓ લખી છે, અને એ જે પ્રદેશમાંથી આવે છે એ પ્રદેશની અંદર આપણને છાપ વર્તાય છે. તો પરિષદ લોકભોગ્ય પુસ્તકો હોય એના પારિતોષિકો એ આપે છે. સદવિચાર પારિતોષિક જે છે તે સંબંધ પણ ઉમેરો જરા સારવારમાં એ શરદ ઠાકરના